નમસ્કાર મિત્રો ગુજુ મસ્તી ગુજરાત વેધર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અમે આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ વર્ષે ઉનાળો કેવો રહી શકે છે તો આ વિડીયો જોતા પહેલા અમારી ચેનલ ગુજુ મસ્તી ગુજરાત વેધર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકોનું બટન આપેલું છે તેને દબાવી દેજો જેથી કરીને કોઈ પણ વિડીયો અમારો આવે તો સૌથી પહેલા તમે તે જોઈ શકો તમને નોટિફિકેશન મળી રહે સૌથી પહેલા તો ભૂલી આવીને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને એટલો શેર કરજો જેથી બધા મિત્રોને ઉપયોગી માહિતી મળી રહે તો ચાલો જાણીએ ઉનાળો કેવો રહેશે તો મિત્રો હાલ આપણે વાત કરીએ કે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં અસ્થિરતાને કારણે જે મોનસૂનની પેટર્ન છે તે બદલાઈ રહી છે વાતાવરણ અસ્થિર જોવા મળી રહ્યું છે અને દર વર્ષે પેટર્નમાં ફેરફાર થઈ ગયો છે તો આ ફેરફારને લીધે દર વર્ષે ઉત્તરોઉતર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હાલ જોવા જઈએ તો અત્યારે હળવી ઠંડી અને હળવી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે ખાસ એવી ગરમી હાજ હાલ પડી રહી નથી પરંતુ માર્ચ પૂરો થવાના જે લાસ્ટ અઠવાડિયામાં ગરમીનો અનુભવ શરૂ થશે અને એપ્રિલ અને મે મંથમાં ગરમીનો પારો સુડતાલીસ ડિગ્રી આસપાસ રહેશે એટલે કે ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે ખાસ કરી અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનો પારો બહુ જ ઊંચો જશે જેના લીધે ગુજરાતને ગરમીનો સામનો કરવો પડશે અને કાળઝાળ ગરમી પડશે આ વર્ષે અને આ વર્ષે તાપમાનનો પારો જે સામાન્ય વર્ષોની કમ્પેરિઝનમાં એક ડિગ્રી એટલે કે સુડતાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે એક ડિગ્રી ઊંચો જશે જે દર વર્ષે જે પેટર્ન બદલાઈ રહી છે તેને લીધે ગરમીનો પારો ઉત્તરોત્તર વધી રહ્યો છે અને દર વર્ષનું તાપમાન વધી રહ્યું છે જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે અને જમીનનું જે નિકંદન થઈ રહ્યું છે તે ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધવાના કારણ જ મુખ્ય છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બ આ જે સિસ્ટમ છે ગ્લોબલ વોર્મિંગને લીધે સિસ્ટમના પ્રકારો બદલાઈ રહ્યા છે ગત વર્ષે આપણે જોયું કે મોટાભાગની સિસ્ટમો જે અરબી સમુદ્રમાં બનતી બંગાળમાં બનતી કે આજુબાજુના કોઈપણ પણ રાજ્યમાં જે સિસ્ટમ બનતી તે મોટાભાગની સિસ્ટમો ગુજરાત પર આવતી હતી જે આ ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે જોવા મળી રહ્યું છે અને જેમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને ઘણા ખેડૂતોને મોટા પાયે નુકશાન પણ થયું હતું અને અમે ટૂંક સમયમાં ચોમાસાનો અંદાજ પણ જાહેર કરીશું તો ઉનાળો ગુજરાતવાસીઓને કાળજાળ ગરમી સહન કરવાની રહેશે અને તાપમાનનો પારો બહુ જ ઊંચો જશે ખાસ કરીને એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનામાં બહુ જ ગરમી પડશે અને એપ્રિલ બાદ મે મહિના પણ મે મહિનામાં પણ સારી એવી ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને કરવો પડશે અને ટૂંક સમયમાં અમે ચોમાસા વિશેનો પણ અંદાજ જાહેર કરું છું અને હાલ એક અંધારણ પ્રમાણે ચોમાસું નિર્ધારિત સમય કરતાં પણ વહેલું આ વર્ષે પણ આવી શકે છે અને આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે તેવો અંદાજ છે જોકે તેનો વિગતવાર વિડીયો અમે એપ્રિલ મંથમાં જાહેર કરીશું જેની જે કેટલી ટકાવારી રહી શકે છે અને કેટલો વરસાદ પડી શકે છે તેની વિગત અમે એપ્રિલ મંથમાં ચોમાસું કેવું રહેશે તે વિશેનો વિડીયો આપીશું તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બને એટલો શેર કરો